કે તમે સૌ ખૂબ જ મજામાં અને સ્વસ્થ હશો. મિત્રો, તમે દરેક વિદ્યાર્થીઓને આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમને બધા જ ને નવા વર્ષના હેપી ન્યુ યર. મિત્રો, દિવાળી તમે સૌએ ખૂબ સરસ રીતે ઉજવી હશે અને દિવાળીમાં જે વેકેશન તમારે પડ્યું છે અને એ વેકેશનનું જે ઘટકામ છે એ પણ તમે પૂરું કરી લીધું હશે અને તમને વેકેશન ખુલતાની સાથે જ આપણું જે અભ્યાસનું જે કાર્ય છે એ આપણે પહેલા જ દિવસથી શરૂ કરી લીધું છે. તો મિત્રો, આવનારા આ નવા વર્ષમાં આપણા અભ્યાસને લઈને આપણે એવો સારો સંકલ્પ કરીએ કે આવનારું આખું વર્ષ અભ્યાસલક્ષી કાર્ય જે છે એ આપણે ખૂબ સારી રીતે કરીએ. મિત્રો, છેલ્લે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો તેના વિશે ચર્ચા કરતા હતા. હા, 21 દિવસનું દિવાળી વેકેશન ગયું એમાં થોડું ઘણું તમને ભૂલાઈ ગયું હશે, પરંતુ આપણે જે હોમવર્ક આપ્યું એ જો નિષ્ઠાપૂર્વક તમે કર્યું હશે તો આ તમામ ચેપ્ટર્સનું પાછું રિવિઝન પણ સાથે સાથે થઈ ગયું હશે. તેમ છતાં પણ આજે આપણે આપણી શુભ શરૂઆત દિવાળી પછી કરીએ છીએ ત્યારે થોડું એવું રિવિઝન કરી લઈએ અને પછી આગળના અભ્યાસ તરફ આપણે આગળ વધીશું. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે સમજ્યા કે આપણી આસપાસ ખૂબ જ ફેરફારો છે એ પ્રવર્તમાન થતા હોય, જેમ કે વૃક્ષ છે એ નાનામાંથી મોટું થવું, પાંદડા ખરવા, ફળનું બેસવું, ફળ છે એ પાકવું અને આ પાકી ગયા પછી ફળનું વૃક્ષ પરથી નીચે પડવું, બરફ જે છે એ બનવો, બનેલો બરફ બહાર રાખતા બરફનું ઓગળવું, આ તમામ ફેરફારો જે છે એ આપણી આસપાસ આપણા જીવન સાથે સંકળાયેલા ફેરફારો છે. રાતના દૂધ મમ્મીએ મેળવ્યું હોય તો સવાર પડતા આ દૂધ છે એ મળી જ હોય છે. તો આ બધા જ છે એ ફેરફારો છે. હવે એમાં આપણે એ સમજવાનું છે કે આપેલા ફેરફારોમાંથી કયા ફેરફારો ભૌતિક ફેરફારો છે અને કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે. ભૌતિક ફેરફાર જેમાં આકાર, પરિમાણ એટલે કે માપ, રંગ અને અવસ્થામાં ફેરફાર થતો હોય એવા તમામ ફેરફારો જે છે એને ભૌતિક ફેરફારો કહેવાય. આકાર, માપ, રંગ અને અવસ્થા. અવસ્થા એ તમને ખ્યાલ છે કે ટોટલ 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. જેમ કે પાણીનું ઉદાહરણ લઈએ તો પાણીનું ઘન સ્વરૂપ એટલે કે બરફ, પાણીનું પ્રવાહી સ્વરૂપ એટલે પાણી પોતે અને પાણીનું વાયુ સ્વરૂપ એટલે કે પાણીની વરાળ. તો આમ અવસ્થામાં ફેરફાર થવો એ પણ એક જાતનો રાસાયણિક ફેરફાર છે. જેમ કે કાગળમાંથી પ્લેન બનાવ્યું છે, કાગળને ફાડ્યા વગર ખાલી ઓરિગામી કરીને ગળી વાળ્યું, તો આ એક પ્રકારનો ભૌતિક ફેરફાર થઈ ગયો. સાથે સાથે આપણે એ પણ સમજ્યા હતા કે મોટા ભાગના એવા ભૌતિક ફેરફારો જે હોય છે એ તમામને ઉલટાવી શકાતા હોય છે. તમે 6 ધોરણમાં ભણી ગયા કે ભાઈ ઉલટાવી શકાય તેવા ફેરફારો, ન ઉલટાવી શકાય તેવા ફેરફારો. તો ભૌતિક ફેરફારો મોસ્ટ ઓફ એવા છે કે જેને તમે ઉલટાવી શકો, એટલે કે જે વસ્તુમાંથી તમે જે બીજી વસ્તુ બનાવી છે વળી પાછું એ બીજી વસ્તુમાંથી તમે તેને પહેલી વસ્તુમાં કન્વર્ટ કરી શકો. તો ભૌતિક ફેરફારો છે એ ઉલટાવી શકાય તેવા ફેરફારો હોય છે. પછી આપણે કેટલાક રાસાયણિક ફેરફારોના ઉદાહરણો જોઈએ, જેમ કે મેગ્નેશિયમની પટ્ટી છે એને જો તમે સળગાવો તો નીચે મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બનતો હોય. હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયું છે તેને તમે ઓક્સિજન અને મેગ્નેશિયમ
સોલ્યુશન બેઉ અલગ પાડી શકતા નથી અને ફરી પાછું આ પાવડરમાંથી મેગ્નેશિયમની પટ્ટી બનાવી શકતા નથી તો આ એક જાતનો ન ઉડાડી શકાય તેવો ફેરફાર થઈ ગયો અને આથી જ આ ફેરફાર ભૌતિક ફેરફાર ન રહેતા રાસાયણિક ફેરફાર બને છે એની પછી આપણે એક ઉદાહરણ જોયું કે ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં એક લોખંડની ટાંકણી અથવા તો એક બ્લેડ યુઝ કરેલી શેવિંગ બ્લેડ એ અંદર મૂકવાની છે થોડો સમય પછી જે આ કોપર સલ્ફેટના દ્રાવણનો જે ભૂરો રંગ છે એમાં પરિવર્તન આવે છે અને આ પરિવર્તન થઈ અને રંગ જે છે એ લીલો બને છે અને આપણે પ્રોડક્ટ તરીકે પેલા કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એને બદલે લોખંડની ખીલી અથવા તો લોખંડની બ્લેડ મૂકતા લોખંડ જે છે એનું વૈજ્ઞાનિક નામ છે આયર્ન એટલે હવે પછી આપણને નિપજ સ્વરૂપે આયર્ન સલ્ફેટ અને કોપર જે છે એમાંથી મુક્ત થાય છે તો આ એક ફેરફાર એવો થઈ ગયો કે જેને પણ ઉલટાવી ન શકાય અને આથી જ આ ફેરફાર જે છે એ રાસાયણિક ફેરફાર છે આપણે આની વિગતે ચર્ચા કરીશું અને આ જે ચર્ચા છે એ પ્રયોગ સ્વરૂપે પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે આપણી પ્રયોગ પોથીમાં પણ આ પ્રયોગ જે છે એ તમારે લખવાનો આવે છે દિવાળી ગૃહ કાર્યમાં પણ તમને તમામ પ્રયોગો જે છે એ લખવા આપેલા તેમાં તમે આ પ્રયોગ વિગતે લખ્યો પણ હશે અને સાથે આકૃતિ પણ દોરી હશે આથી આ પ્રયોગ તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે અને યાદ પણ રહી ગયો હશે ત્યાર પછી આપણો દિવાળી વેકેશન પહેલાનો લાસ્ટ વિડીયો કે જેમાં આપણે ચર્ચા કરી હતી કે ચૂનાના નિતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે એ જો પસાર કરવામાં આવે તો આપણને બીજી ટેસ્ટમાં નિપજ સ્વરૂપે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી જે છે એ મળે છે આ આખી પ્રક્રિયા બોર્ડ ઉપર આકૃતિ દોરાવીને આપણે સમજાવીએ જો તમને હજુ પણ યાદ ન હોય તો દિવાળી પહેલાનો છેલ્લો વિડીયો છે એ તમે વિગતે જોઈ લેજો કે જેમાં આકૃતિ સહિત સમીકરણ સહિત આ જે આખી ચર્ચા છે એ સમજાવેલી છે તો આ તમામ પ્રક્રિયાઓને આધારે આપણે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય તેની એક વ્યાખ્યા આપી શકીએ જુઓ મિત્રો ફરી ફરીને કહું છું કે રાસાયણિક પ્રક્રિયામાં આ પાઠમાં આવતા તમામ સમીકરણો જે છે એ તમારે યાદ રાખવા જોઈએ આ સમીકરણો છે એ કોઈ પણ સ્વરૂપમાં તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કાં તો મોટા પ્રશ્નોમાં પણ તમારે આ સમીકરણો લખવાના થાય અથવા તો ખાલી જગ્યા સ્વરૂપે પણ તમને આ સમીકરણો છે એ યાદ રાખવા જરૂરી છે ઘણીવાર એમસીક્યુમાં બે માર્કમાં એક માર્કમાં એમ પણ આ સમીકરણો તમને પૂછાઈ શકે હા તમારા માટે આ સમીકરણો થોડા નવા છે પરંતુ હાલ પૂરતું જો તમે સમજીને યાદ કરીને પાકું કરવાની ટ્રાય કરશો તો તમને ચોક્કસથી આ સમીકરણો જે છે એ બાય હાર્ટ થઈ જશે તો માટે ફરી ફરીને કહું છું કે હજુ પણ આ સમીકરણો જે રફ નોટમાં આપણે ઘરકામની નોટમાં 10-10 વાર લખી અને પાકા નથી કર્યા તેઓ ખાસ 10-10 વાર લખી અને તમામ સમીકરણો જે છે એ ખાસ પાકા કરી લો તો મિત્રો આને આધારે જે રાસાયણિક સમીકરણની વ્યાખ્યા છે એ આપણે જોઈ ગયા કે જે ફેરફારમાં એક કરતા વધારે નિપજના પદાર્થો મળતા હોય એક કે એક કરતા વધારે તે ફેરફારોને રાસાયણિક ફેરફારો કહેવાય રાસાયણિક ફેરફારોને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય છે કે જેમાં નિપજ જ્યારે આપણે કોઈ પ્રયોગ કરીએ અને પ્રયોગ માટે જે સામગ્રી લેતા હોઈએ એને પ્રક્રિયકો કહેવાય અને એ પ્રક્રિયા થઈ અને જે આપણને એરાની બીજી સાઈડ મળે છે એ આપણી નિપજ થઈ ગઈ કહેવાય આ આપણે ચર્ચા કરી ચૂક્યા તો એક કે એક કરતા વધારે બીજી પ્રોડક્ટ મળતી હોય એટલે કે જે આપણે પ્રક્રિયા વખતે જે પ્રક્રિયકો લીધા છે જે વસ્તુઓ લીધી છે
एना सिवायनी नवी कोई एक के एक करता वधारे आपणे विपजो मळती होय प्रोडक्ट मळती होय तो तेने रासायणिक समीकरणो के रासायणिक प्रक्रियाओ कहेवाय रासायणिक फेरफार कहेवाय आम भौतिक फेरफार अने रासायणिक फेरफार आ बन्नेना तमने तफावतना स्वरूपे पण बे के त्रण मार्कमां सवाल जे छे ए परीक्षामां पूछाय शके હોમવર્કમાં પણ એક હોમવર્ક આ પણ સાથે સાથે હતું કે અત્યાર સુધીના વિડીયોઝમાં આવતા તમામ તફાવતો તમારે લખવાના છે કારણ કે તફાવતો બે કે ત્રણ માર્કના હોય પણ ક્યારે કયા પાઠમાંથી કેવી રીતે તમને પૂછાઈ જાય એ નક્કી રહે નહીં તો પાઠમાં આવતા તમામ તફાવતોથી આપણે એવી રીતે વાકેફ થઈ જઈએ કે કોઈ પણ તફાવત તમને પૂછાય તો તમારો એક પણ માર્ક તફાવતમાંથી કપાય નહીં તો મિત્રો તમને બધા પ્રશ્ન થાય કે શું કામ આપણે આ ચેપ્ટર જે છે સાતમા ધોરણમાં ભણીએ છીએ તો મિત્રો રાસાયણિક ફેરફાર એ આપણા જીવનમાં એટલી હદે સંકળાયેલું છે કે રાસાયણિક ફેરફારો વગર કદાચ આપણે આપણા જીવનની કલ્પના કરવી પણ અશક્ય વિચાર કરવી અશક્ય બને રાસાયણિક ફેરફારને કારણે જ ઘણી બધી નિપજો ઘણી બધી પ્રોડક્ટ્સ આપણે આપણા જીવનમાં વાપરીએ છીએ વાપરી શકીએ છીએ જેમ કે આપણે આપણા રૂટીન લાઈફમાં કે આપણા ઘર વપરાશની સામગ્રીમાં લોખંડનો વપરાશ કરતા હોઈએ હવે આ લોખંડ જે છે એ જમીનમાંથી આપણને ખનિજ સ્વરૂપે પ્રાપ્ત થતું હતું જ્યારે આપણને ખનિજ પ્રાપ્ત થાય છે ત્યારે તેમાંથી મળતી દરેક ધાતુઓ શુદ્ધ હોતી નથી પરંતુ તેને પછીથી પ્રોસેસ કરીને શુદ્ધ બનાવવી પડે છે અને આ પ્રોસેસ એટલે જ આ રાસાયણિક ફેરફાર રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાને અંતે જ કોઈ પણ ધાતુ જે છે એ આપણે તેની ખનિજમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ અને આખરે એમાંથી પણ ફરી પાછા રાસાયણિક ફેરફાર કરી અને જે તે ધાતુની દવાઓ પણ આપણે ઉપલબ્ધ કરાવી શકતા હોઈએ છીએ આ સાથે સાથે આપણા રોજબરોજમાં જે ખૂબ વપરાય છે તેવો ડિટર્જન્ટ પાવડર પણ રાસાયણિક પ્રક્રિયાની જ નિપજ છે તેની જ બદોલે આપણે આ ડિટર્જન્ટ છે એનો વપરાશ કરી શકીએ છીએ પ્લાસ્ટિક કે જે પણ હાલમાં આપણા જીવન સાથે એકદમ સંકળાઈ ગયેલું છે પ્લાસ્ટિક વગર પણ આપણે આપણા જીવનની કલ્પના જ કદાચ કરી શકીએ નહીં આ પ્લાસ્ટિક પણ એક પ્રકારના રાસાયણિક ફેરફારમાંથી પાસ થઈને જ પ્લાસ્ટિક જે છે એ નિપજ સ્વરૂપે આપણને મળતી હોય છે તો આમ રાસાયણિક ફેરફાર જે છે રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપણા જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે તમે નાનું વસ્તુ જ ઉદાહરણ લઈ લો દહીં અને છાશ આપણે ઘરમાં લાવવી છે બનાવવી છે તો દૂધને મેળવ્યા પછી જ એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પછી જ આપણને દૂધ કે સોરી દહીં કે પછી છાશ છે એ પ્રાપ્ત થતી હોય છે એ સિવાય દહીં અને છાશ આપણને ઉપલબ્ધ જ થતી નથી આમ રાસાયણિક ફેરફારો છે એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે રાસાયણિક ફેરફારોમાં એક કરતા વધારે નિપજો તો બને જ છે પરંતુ આ સિવાય પણ રાસાયણિક ફેરફારોથી બીજી ઘણી બધી ઘટનાઓ જે છે એ બનતી હોય છે પાઠ્યપુસ્તકમાં તમારે પેજ નંબર 62 પર આ જે તમને 5 કે 6 મુદ્દા આપ્યા છે રાસાયણિક ફેરફારને કારણે સંભવિત થતી ઘટનાઓ એ તમારે ખાસ પાકું કરવાનું છે પરીક્ષામાં કદાચ 2 કે 3 માર્કમાં આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે એક કરતા વધારે પદાર્થ બનવા ઉપરાંત રાસાયણિક ફેરફારોમાં શું શું બની શકે છે ચાલો જોઈએ રાસાયણિક ફેરફારને કારણે ઉષ્મા પ્રકાશ કે પછી બીજા કોઈ પણ પ્રકારની શક્તિનું વિકિરણ છે એ સંભવિત થાય છે ઉત્સર્જન છે એ સંભવિત થાય છે કઈ રીતે એ આપણે સમજીએ હમણાં આ ઉપરાંત ધ્વનિ પણ રાસાયણિક ફેરફારને અંતે ઉત્પન્ન થતો હોય છે ગંધમાં પરિવર્તન આવે છે અથવા તો
नवी ज प्रकार की गंध जे छे ए उत्पन्न थाय छे। पहलू अने बीजू जे ध्वनि उत्पन्न करवानी बात छे अने उष्मा के अन्य कोई प्रकाशनुं उत्सर्जन के विकिरण थवानी बात छे। ए बन्ने आपणे एक ज उदाहरण द्वारा समजीशुं। आजे त्रीजुं उदाहरण जे छे के भाई गंधमां फेरफार थाय के पछी नवा ज प्रकार की गंध उत्पन्न थाय तेनुं उदाहरण समजशुं। तमे दूध जे छे ए स्मेल करजो, घणा ने दूध मां थोड़ी अमती स्मेल आवशे पण दूध जे छे एमां लगभग कोई पण प्रकारनी स्मेल छे होती नथी। परंतु ज्यारे दूध मांथी दही बनी जाय छे त्यारे तमे एने स्मेल करजो, सहज खटाश पड़ती स्मेल तमने आवशे। तो आम रासायणिक फेरफार ने अंते का तो नवा प्रकारनी गंध उत्पन्न थाय छे का तो गंध मां परिवर्तन थाय छे। एना पछी रासायणिक फेरफार ने अंते रंग में फेरफार थई शके छे। दाखला तरीके तमने ख्याल होय तो तांबा नुं कोई पण वासण छे एने जो तमे भेज में केम राखो तो जेम लोखंड कटाय छे तेम तांबा पित्तळना वासण में पण अलग प्रकारनो काट लागतो होय छे। तांबा पित्तळना वासण जनरली तमने तो रंग खबर छे पीळाश पड़तो शाइनिंग माटेनो रंग होय छे। परंतु જ્યારે તેમાં આ પ્રકારનો રાસાયણિક ફેરફાર થઈ અને ડાઘા પડે છે એ લીલા કલરના પડે છે તો આ રાસાયણિક ફેરફારને અંતે રંગમાં પણ પરિવર્તન આવતું હોય છે। એ પછી કોઈ પણ પ્રકારનો વાયુ છે એ ઉત્પન્ન થઈ શકતો હોય છે, જેમ કે કોઈ પણ તમે એઠવાડ કે એ કોઈ છે એને તમે ક્યાંય પણ ડાંટ્યો છે આ એઠવાડમાં સતત અને સતત રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને આ એઠવાડ છે એ કોહવાય છે। એકવાર એઠવાડ કોહવાય છે પછી તેમાંથી ધીરે 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 કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થતા હોય છે અને હા આ વાયુઓ પણ અમુક એવા હોય છે કે જે પોતે પોતાની પર્સનલ સ્મેલ ધરાવતા હોય છે અને ઘણીવાર આ વાયુઓ ઉત્પન્ન થવાને કારણે પણ આફ્ટર આ કેમિકલ રિએક્શન થયા પછી અલગ પ્રકારની સ્મેલ જે છે એ પદાર્થ કે જે રાસાયણિક ફેરફારને અંતે બન્યો છે એ સ્મેલ કરતો હોય છે, એટલે કે એની ગંધમાં પરિવર્તન આવતું હોય છે। તો મિત્રો રાસાયણિક ફેરફારને અંતે આવી આવી ઘટનાઓ પણ જુદી જુદી ઘટનાઓમાં પ્રવર્તતી હોય છે। એવું જરૂરી નથી કે આ તમામ છ એ છ ફેરફારો છે એ કોઈ બધી જ રાસાયણિક ફેરફારમાં થતા હોય એવું જરૂરી નથી, પણ આ છ પૈકી એક કે બે કે પછી ત્રણ ફેરફારો છે એ રાસાયણિક પ્રક્રિયામાં આપણને જોવા મળતા હોય છે। આપણે ચર્ચા કરી હતી પહેલા બે ફેરફારો વિશે કે ઉષ્મા પ્રકાશનું ઉત્સર્જન થાય અને ધ્વનિ ઉત્પન્ન કરે, એનું ઉદાહરણ બહુ બેસ્ટ આપણને મળે છે અત્યારે જ હમણાં દિવાળી ગઈ। બધા જ આમ તો ફટાકડા ઉપર બેન હતો પણ છતાં પણ કોઈ પાસે જૂના ગયા વર્ષના ફટાકડા પડ્યા હોય કે પછી કોઈ થોડા નાના નાના ફટાકડા જો ફોડ્યા હોય તો તમને ખ્યાલ હશે કે ફટાકડા છે એ જ્યારે આપણે ફોડતા હોઈએ ત્યારે તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થતો હોય છે અને આ ફટાકડાના પ્રકાશ ઉત્પન્ન થવાની સાથે સાથે તેમાંથી ધ્વનિનો અવાજ પણ, ધ્વનિ એટલે મોટો ધબાવ, ધ્વનિ એટલે અવાજ, તો અવાજ પણ ઉત્પન્ન થતો હોય છે ફટાકડામાંથી। તો આ ફટાકડામાં પણ રાસાયણિક પ્રક્રિયા જ થતી હોય છે કે જેથી કરીને તેમાંથી પ્રકાશ અને ધ્વનિ જે છે એ ઉત્પન્ન થતો હોય છે। તો મિત્રો આજે છ એ છ બાબત છે, પાંચે પાંચ બાબત છે એ તમારે ખાસ પાકી કરવાની છે। પેલું, રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશ કે અન્ય કોઈ જે છે એ ઉષ્માનું ઉત્સર્જન વિકિરણ થતું હોય। બીજું, ધ્વનિનો મુદ્દો। ત્રીજો મુદ્દો જે છે એ રંગમાં પરિવર્તન આવવાનો। ચોથો મુદ્દો જે છે એ ગંધમાં પરિવર્તન આવવાનો અને પાંચમો મુદ્દો જે છે એ વાયુ પણ બની શકે છે એ વાયુ। તમે આમ ઇન્ડિવિડ્યુઅલ એક એક શબ્દ યાદ રાખી અને મુદ્દા જે છે એ ગોઠવતા જશો, શબ્દ યાદ રહેશે એટલે વાક્ય આપોઆપ તમને જાતે બનાવતા આવડી જશે। આ સાથે સાથે ફટાકડા જ્યારે ફૂટતા હોય છે ત્યારે તેમાંથી વાયુઓ પણ સતત અને સતત છે એ અંદરથી નીકળતા હોય છે કે જે વાતાવરણને ખૂબ જ પ્રદૂષિત કરતા હોય છે અને આપણા શ્વાસમાં જો જાય તો આપણી હેલ્થને પણ ખૂબ નુકસાન કરતા હોય છે।
અને આથી જ દિવાળી પર કે અન્ય કોઈ પ્રસંગો પર ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવતી હોય છે. તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં સુધી અટકાવીએ છીએ. આપણો જે નિયમ છે ભૂલવાનો નથી. જેટલું આજે ચાલ્યું છે એટલું વિડીયો જોયા પછી લાઈન ટુ લાઈન ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી લેવાનું છે. અને આજથી હવે વળી પાછું તમને હોમવર્ક આપવાનું શરૂ થઈ જશે તો ઘરકામ પણ રેગ્યુલર તમે ઘરકામની નોટમાં કરતા રહેશો. તમને આજથી શાળામાં સ્વાધ્યાયપત્ર લેવા આવવાનું કામ છે એ સોંપાઈ ગયું છે. સ્વાધ્યાયપત્ર છે એ તમારા 2 માસના બની ગયા છે. તો આ સ્વાધ્યાયપત્ર પણ સમય મળે તેવી રીતે 15 દિવસની અંદર પાકી નોટમાં અહીંથી જેમ લખીને અપાય છે તેવી જ રીતે તમારે લખવાનું છે. જેઓ અગાઉ સ્વાધ્યાયપત્ર લઈ ગયા છે તેઓને કઈ રીતે લખવું એ પદ્ધતિ ખ્યાલ જ છે. પણ જેઓ હજુ સ્વાધ્યાયપત્રો નથી લઈ જતા તેઓ ખાસ શાળાએ જે સમય દરમિયાન તમને બોલાવવામાં આવે છે એ સમયે આવી અને સ્વાધ્યાયપત્ર અચૂક મેળવી લેશો. કારણ કે આપણે સાથે સાથે ભણવાની સાથે સાથે ઘરે આપણી બાકી નોટ છે એ પણ સાથે સાથે પૂરી કરતા જવાની છે. તો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વિજ્ઞાન વિષય સાથે મારી સાથે. ત્યાં સુધી આપવામાં આવેલું તમામ કાર્ય કરતા રહો અને ફરી પાછું તમને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી